એટલે કે આપણી જે જીભ છે, ટંગ છે, તેમાં હાડકા હોતા નથી. આ પણ ખાસ યાદ રાખવાનું છે. એમસીક્યુમાં પૂછાઈ શકે છે કે આપણા શરીરના કયા અંગમાં હાડકા હોતા નથી, તો આન્સર આવે જીભ, કેમ કે જીભમાં હાડકા હોતા નથી. તો હવે આપણે લાસ્ટ જોઈએ, મનુષ્યના શરીરમાં 216 હાડકા આવેલા છે. તો આપણા શરીરમાં કેટલા હાડકા આવેલા છે? યસ, 216 હાડકા. આ પણ ખાસ યાદ રાખવાનું છે, ઓકે, કે મનુષ્યના શરીરમાં 216 હાડકા આવેલા છે, ઓકે. તો હવે આપણે આ ચારેય સેન્ટેન્સને એકવાર રીકેપ કરી લઈએ. ફર્સ્ટ છે, ગુસ્સો આવે ત્યારે શરીરના 40 સ્નાયુઓ ખેંચાય છે. જ્યારે આપણે હસીએ છીએ ત્યારે શરીરના 15 સ્નાયુઓ ખેંચાય છે અને જીભમાં હાડકા હોતા નથી. મનુષ્યના શરીરમાં 216 હાડકા આવેલા છે, રાઈટ? તો આજે આપણે આ ચેપ્ટર અહીં કમ્પ્લીટ કરીએ છીએ અને હવે ચેપ્ટર કમ્પ્લીટ થયા બાદ જે એક્સરસાઇઝ આપેલી છે તેને આપણે સ્ટાર્ટ કરીએ, ઓકે? તો ક્વેશ્ચન નંબર 1 છે, નીચેનામાંથી સાચા વિકલ્પ પર સાચાની નિશાની કરો. તો હવે આપણે તેમાં ફર્સ્ટ જોઈએ કે જેમાં આપણને એક પ્રશ્ન પૂછેલો હોય તેની નીચે 3 ઓપ્શન આપેલા હોય, જે ઓપ્શન સાચો હોય તે આપણે સાચાની નિશાની કરવાની, ઓકે? તો હવે આપણે ફર્સ્ટ જોઈએ, જે અંગો શરીરની અંદર આવેલા છે તેને ડોટ 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 એટલે કે શું કહેવાય છે? તો જે અંગો આપણા શરીરની અંદરના ભાગમાં આવેલા છે જેને આપણે જોઈ શકતા નથી તો તેને શું કહેવાય છે? ચલો આન્સર તમારે ઠીક કરવાનો છે, આઈ હોપ બધાને ખ્યાલ હશે. તો પણ આપણે ઓપ્શન જોઈએ, એ આંતરિક અંગો, બી બાહ્ય અંગો, સી જ્ઞાનેન્દ્રિયો. તો શું આન્સર આવશે? યસ, આંતરિક અંગો, કેમ કે આંતરિક અંગો છે એ આપણા શરીરની અંદર આવેલા છે. તો અહીં એમાં આંતરિક અંગો આપેલા છે તો એ ઉપર આપણે રાઈટ કરીએ, ઓકે? તો આ રીતે તમને 5 એમસીક્યુ તમારી બુકલેટમાં આપેલા છે, જેમાંથી 3 આપણે અહીં સોલ્વ કરીએ છીએ અને બાકીના 2 છે એના આન્સર તમારે થિંક કરવાના છે અને તમને બધાને આવડે છે, રાઈટ? કેમ કે આ ચેપ્ટર આપણે ડિટેલ્સમાં સમજી ગયા છીએ, ઓકે? તો નેક્સ્ટ છે, જીભમાં શું હોતું નથી? તો જીભમાં શું નથી હોતું આપણે હમણાં જ જોયું. ઓપ્શન છે, એ કલર, બી હાડકા, સી ચામડી. યસ, આપણ બધાને ખ્યાલ હશે જીભમાં હાડકા હોતા નથી એટલે કે આન્સર આવે છે બી ઓપ્શન, બીમાં હાડકા આપેલા છે. તો અહીં આપણે બી ઉપર રાઈટ કરીએ, ઓકે? તો લાસ્ટ છે, ખોરાકના પાચનમાં કોણ મદદ કરે છે? ખોરાકના પાચનમાં કોણ મદદ કરે છે? આપણે જે ખોરાક લઈએ છીએ એ બધો ખોરાક આપણા પેટમાં જાય છે અને પેટ છે એ આપણા ખોરાકના પાચનમાં મદદ કરે છે, રાઈટ? તો એના ઓપ્શન છે, એ છાતી, બી પેટ, કે સી હૃદય. તો આન્સર શું આવશે? યસ, બી પેટ. તો અહીં આપણે બી ઉપર રાઈટ કરીએ. તો આ રીતે તમને એમસીક્યુમાં પણ પૂછાઈ શકે કે હૃદય 1 મિનિટમાં કેટલી વાર ધબકે છે? તો આન્સર શું આવશે? યસ, 70 થી 75 વખત, રાઈટ? આપણું હૃદય છે એ 1 મિનિટમાં 70 થી 75 વાર ધબકે છે. તો આ રીતે ક્વેશ્ચન નંબર 1 છે એને આજે તમારે હોમવર્કમાં તમારી બુકલેટમાં કમ્પ્લીટ કરવાનો છે, રાઈટ? ક્વેશ્ચન નંબર 1, ક્વેશ્ચન નંબર 2, ક્વેશ્ચન નંબર 3 અને ક્વેશ્ચન નંબર 4, એ ચારેય ક્વેશ્ચન છે આજના હોમવર્કમાં તમારે તમારી બુકલેટમાં કમ્પ્લીટ કરવાના છે. તો આનો સ્ક્રીનશોટ તમે લઈ શકો છો અને તમને એમનેમ પણ યાદ રહી જશે, કેમ કે ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ 3 એમસીક્યુ છે જે એકદમ ઈઝી છે. તો આ રીતે તમારે પણ તમારી બુકલેટમાં એમસીક્યુ ટિક કરવાના છે, ઓકે? તો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, એટલે કે ક્વેશ્ચન નંબર 2. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 2 છે, નીચેના પ્રશ્નના એક શબ્દમાં જવાબ લખો. તો તમને તેમાં 5 ક્વેશ્ચન પૂછાયેલા છે, એટલે કે તમારી બુકલેટમાં ક્વેશ્ચન નંબર 2 માં 5 ક્વેશ્ચન પૂછાયેલા છે જેના જવાબ આપણે એક શબ્દમાં લખવાના છે, રાઈટ? તો આજના હોમવર્કમાં તમારે તમારી બુકલેટમાં ક્વેશ્ચન નંબર 1-4 કમ્પ્લીટ કરવાના છે, ઓકે? તો અહીં આપણે એક શબ્દમાં જવાબ લખવાનો છે.
तो फर्स्ट क्वेश्चन જોઈએ, જે અંગો જોઈ શકાય નહીં તેવા અંગોને શું કહેવાય? જે અંગો જોઈ શકાય નહીં તેવા અંગોને શું કહેવાય છે? ચલો આન્સર બધાના તમારે થિંક કરવાના છે, એટલે કે તમારે આન્સર બોલવાના છે, રાઈટ? જે અંગો જોઈ શકાય નહીં તેવા અંગોને શું કહેવાય? યસ, બધાને ખ્યાલ છે આંતરિક અંગો. તો અહીં આપણે જે લાઈન આપેલી છે સ્પેસ, ત્યાં લખવાનું છે આંતરિક અંગો. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. શરીરમાં શ્વાસોચ્છવાસની ક્રિયા કયો અંગ કરે છે? શરીરમાં શ્વાસોચ્છવાસની ક્રિયા કયો અંગ કરે છે? જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે છે અને ઓક્સિજન વાયુ લે છે, એવું કોણ કરે છે? યસ, ફેફસા, રાઈટ? ફેફસા છે એ આપણા શરીરમાં શ્વાસોચ્છવાસની ક્રિયા કરે છે. તો અહીં આપણે લખીએ ફેફસા. ઓકે, ફેફસાને ઇંગ્લિશમાં શું કહેવાય છે? યસ, લંગ્સ. લંગ્સ એટલે ફેફસા. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. શરીરમાં લોહીનું પરિભ્રમણ કોણ કરે છે? શરીરમાં લોહીનું પરિભ્રમણ કોણ કરે છે? કયું અંગ આપણા શરીરમાં લોહીની નળીઓને પહોંચાડે છે? આપણા શરીરમાં લોહીની નળીઓને કયું અંગ પહોંચાડે છે? લોહીની નળીઓને આપણા શરીરમાં કયો અંગ પહોંચાડે છે? યસ, હૃદય. એટલે કે હૃદય છે એ જ આપણા શરીરમાં લોહીનું પરિભ્રમણ કરે છે. તો અહીં આપણે લખવાનું છે હૃદય. ઓકે, તો હવે નેક્સ્ટ જોઈએ. આપણા શરીરમાં ખોરાકનું પાચન કોણ કરે છે? હમણાં આપણે એમસીક્યુમાં પણ જોયું, આપણા શરીરમાં ખોરાકનું પાચન કયો અંગ કરે છે? જેનો આન્સર તમારે બોલવાનો છે. આઈ હોપ બધાને આન્સર આવડી જ ગયો હશે. પેટ, રાઈટ? આપણે જે ખોરાક લઈએ છીએ બધું આપણા પેટમાં જાય છે અને તેનું પાચન કરવાનું કામ પેટ કરે છે. તો અહીં આપણે લખવાનું છે પેટ. ઓકે, પેટને ઇંગ્લિશમાં શું કહેવાય છે? સ્ટમક. ઓકે, નેક્સ્ટ છે આપણને વિચાર કરવામાં કોણ મદદ કરે છે? આપણે વિચાર ક્યાંથી કરીએ છીએ? યસ, આપણ બધાને ખ્યાલ હશે મગજથી, રાઈટ? એટલે કે મગજ છે એ વિચારવાનું કામ કરે છે. આપણને વિચાર કરવામાં મગજ મદદ કરે છે એટલે કે મગજ. તો અહીં આપણે લખીએ મગજ. તો આ રીતે ક્વેશ્ચન નંબર 2 છે ને આપણે અહીં કમ્પ્લીટ કરીએ છીએ. આઈ હોપ કે તમને બધાને પણ આના આન્સર આવડતા જ હશે. ઓકે, તો આખા આપણે ક્વેશ્ચન 2, 3 અને 4 કમ્પ્લીટ કરી લઈએ, પછી બધા સ્ક્રીનશોટ લઈ લેશે અને એમના પર તમને લોકોને હવે આન્સર ખ્યાલ જ હશે. કેમ કે આજના હોમવર્કમાં તમારે તમારી બુકલેટમાં ક્વેશ્ચન નંબર 1-4 કમ્પ્લીટ કરવાના છે. તો હવે આપણે ક્વેશ્ચન નંબર 3 જોઈએ. ક્વેશ્ચન નંબર 3 છે, નીચેના યોગ્ય જોડકા જોડો. જે એકદમ ઈઝી ક્વેશ્ચન છે, રાઈટ? એ પણ આપણા ચેપ્ટરમાં આપણે જે ડિટેલ્સમાં સમજી ગયા છે એના જ રિલેટેડ છે, રાઈટ? તો અહીં હું તમને જસ્ટ એક્સપ્લેન કરું છું અને તમારે આજના હોમવર્કમાં એ જોડકા જાતે કમ્પ્લીટ કરવાના છે. લાઈક એક્ઝામ્પલ, એક સાઈડ તમને શરીરના અંગોના કાર્ય આપેલા છે. લાઈક એક્ઝામ્પલ, શ્વાસોચ્છવાસની ક્રિયા. તો શ્વાસોચ્છવાસની ક્રિયા કોણ કરે છે? યસ, ફેફસા. તો બાજુની સાઈડ તમને એના ચિત્રો આપેલા છે, રાઈટ? ફેફસાનું ચિત્ર આપેલું છે. તો તમારે શ્વાસોચ્છવાસની ક્રિયા અને ફેફસાનું જે ચિત્ર આપેલું છે બંનેને જોડી દેવાના. એ જ રીતે એમ આપેલું હોય કે પાચન કરવું એટલે કે ખોરાકનું પાચન કરવું, તો ખોરાકનું પાચન કોણ કરે છે? યસ, પેટ. તો ખોરાકનું પાચન કરવું એ શબ્દને સામે જ્યાં પેટનું ચિત્ર આપેલું છે ત્યાં જોડકા જોડવાના. પછી એમ આપેલું હોય કે વિચારવું, તો વિચારી કોણ કરી શકે છે આપણા શરીરના અંગોમાંથી? યસ, મગજ. તો મગજને ઇંગ્લિશમાં બ્રેન કહેવાય છે. તો સામેની સાઈડ જે મગજનું ચિત્ર આપેલું છે ત્યાં જોડકા જોડવાના, રાઈટ? વિચારવું અને મગજનું જ્યાં ચિત્ર આપેલું છે ત્યાં એ બંનેને જોડકા જોડવાના. તો આ રીતે ક્વેશ્ચન નંબર 3 છે, એકદમ ઈઝી છે, જોડકા જોડો, રાઈટ? તો એ તમારે ક્વેશ્ચન સાથે કમ્પ્લીટ કરવાનો છે. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, એટલે કે ક્વેશ્ચન નંબર 4. નીચેની ખાલી જગ્યા પૂરો.
રાઈટ તમારી બુકલેટમાં ક્વેશ્ચન નંબર 4 માં 5 ખાલી જગ્યા વાપરેલી છે રાઈટ તો હવે આપણે સ્ટાર્ટ કરીએ ફર્સ્ટ છે આપણું મગજ આપણા ખાલી જગ્યાની અંદર લોક થયેલું છે આપણું મગજ છે એ આપણા ખાલી જગ્યાની અંદર લોક થયેલું છે તો આપણું મગજ ક્યાં લોક થયેલું છે યસ આન્સર આવશે માથા આપણું મગજ આપણા માથાની અંદર લોક થયેલું છે રાઈટ તો અહીં આપણે લખીએ માથું રાઈટ આપણું મગજ છે એ આપણા માથાની અંદરના ભાગમાં આવેલું છે એટલે ત્યાં જ લોક થયેલું પણ હોય છે ઓકે તો નેક્સ્ટ જોઈએ એક મિનિટમાં આપણું હૃદય ખાલી જગ્યા વખત ધબકે છે આ પણ બધાને ખ્યાલ હશે રાઈટ કેમ કે આપણે ડિટેલ્સમાં માહિતી મેળવી લીધી છે તો આપણું હૃદય એક મિનિટમાં કેટલી વાર ધબકે છે યસ આઈ હોપ બધાને ખ્યાલ હશે તો આન્સર આવશે 70 થી 75 વખત કેમ કે આપણું હૃદય છે એ એક મિનિટમાં 70 થી 75 વાર ધબકે છે તો અહીં આપણે આન્સર લખીએ 70 થી 75 વખત ધબકે છે નેક્સ્ટ છે મગજ ફેફસા હૃદય વગેરે ખાલી જગ્યા અંગો છે તો હૃદય છે ફેફસા છે ને મગજ છે ત્રણેય કેવા અંગો છે આંતરિક અંગો છે કે બાહ્ય અંગો મગજ છે આપણા શરીરની અંદરના ભાગમાં આવેલું છે ફેફસા છે પણ શરીરની અંદરના ભાગમાં આવેલા છે અને હૃદય છે પણ શરીરના અંદરના ભાગમાં આવેલા છે તો જે અંગો શરીરના અંદરના ભાગમાં આવેલા છે તેને યસ આંતરિક અંગો કહેવાય છે તો અહીં આન્સર આવશે મગજ ફેફસા હૃદય વગેરે આંતરિક અંગો છે ઓકે તો હવે આપણે નેક્સ્ટ જોઈએ સ્વાદ ઓળખવા માટે આપણું ખાલી જગ્યા અંગ જરૂરી છે તો આપણે કયા અંગ દ્વારા સ્વાદ ઓળખી શકીએ છીએ યસ બધાને ખ્યાલ છે જીભ રાઈટ જીભ દ્વારા આપણે સ્વાદ ઓળખી શકીએ છીએ તો અહીં આન્સરમાં આવશે જીભ રાઈટ સ્વાદ ઓળખવા માટે આપણું જીભ અંગ જરૂરી છે તો હવે આપણે લાસ્ટ જોઈએ ખોરાકને પાચન કરવા માટે ખાલી જગ્યા મદદ કરે છે ખોરાકને પાચન કરવા માટે કોણ મદદ કરે છે યસ આપણે જે ખોરાક લઈએ છીએ બધો પેટમાં જાય છે અને પેટ છે એ જ ખોરાકના પાચનમાં મદદ કરે છે તો અહીં આપણે આન્સર લખીએ પેટ ઓકે તો આ રીતે ક્વેશ્ચન નંબર 4 છે ને પણ અહીં કમ્પ્લીટ કરીએ છીએ ઓકે તો આજે આપણે સેશન 4 માં ચેપ્ટર નંબર 5 ઇન્ટરનલ પાર્ટસ ઓફ અવર બોડી એટલે કે આપણા શરીરના આંતરિક અંગો જેના સેશન 4 માં આપણે એક્સરસાઇઝના ક્વેશ્ચન નંબર 1-4 ને કમ્પ્લીટ કરે છે તો આજે તમારે હોમવર્કમાં એ 1-4 ક્વેશ્ચન કમ્પ્લીટ કરવાના છે તો તમે ક્વેશ્ચન નંબર 2 અને 4 નો સ્ક્રીનશોટ લઈ શકો છો રાઈટ અને આમ પણ તમને સ્ક્રીનશોટ ના લ્યો તો પણ બધાના આન્સર આવડે જ છે ઓકે તો હવે ક્વેશ્ચન નંબર 5 છે એ આજે આપણે કમ્પ્લીટ કરીએ છીએ અને તમારી બુકલેટમાં આ ચેપ્ટર કમ્પ્લીટ થયા બાદ એક્ટિવિટી આપેલી છે ક્વેશ્ચન નંબર 1 અને 2 રાઈટ તો ક્વેશ્ચન નંબર 1 છે એ શરીરના અંગો રિલેટેડ એક્ટિવિટી છે તો એ તમારે વ્યવસ્થિત રીતે રીડ કરી અને કમ્પ્લીટ કરવાની છે અને ક્વેશ્ચન નંબર 2 કે નીચેની વસ્તુઓના સ્વાદ ઓળખી નામ લખો રાઈટ તો લાઈક એક્ઝામ્પલ મીઠું આપેલું હોય તો મીઠાનો સ્વાદ ખારો હોય છે તો ત્યાં ખારો લખવાનો કારેલા આપેલા હોય તો કારેલાનો સ્વાદ કડવો હોય છે તો ત્યાં કડવો લખવાનો રાઈટ આ રીતે તમને જે ચિત્રો આપેલા છે તેનો સ્વાદ કેવો હોય છે તમારે લખવાનું છે તો આજે આપણે ચેપ્ટર નંબર 5 ઇન્ટરનલ પાર્ટસ ઓફ અવર બોડી એટલે કે આપણા શરીરના આંતરિક અંગો જેના સેશન 4 ને અહીં કમ્પ્લીટ કરીએ છીએ અને આ ચેપ્ટર પણ અહીં કમ્પ્લીટ કરીએ છીએ આઈ હોપ તમને બધાને આ ચેપ્ટર ઇઝીલી સમજાય જ ગયું હશે રાઈટ અને આજની એક્સરસાઇઝ તમારે કમ્પ્લીટ કરવાની છે તમારી બુકલેટમાં અને પાછળ આપેલી એક્ટિવિટી જેમાં 2 ક્વેશ્ચન છે પણ કમ્પ્લીટ કરવાના છે તો હવે આજે આપણે આ સેશન અહીં કમ્પ્લીટ કરીએ છીએ બાય ટેક કેર